કેમ છો? આપણે ફરી મળ્યા, સાચી વાત ને? હા, આજે પણ આપણે એક જાદુ જ કરવાના છે. તમને જાદુ જોવાની મજા આવતી લાગે છે? તમે જાદુ મમ્મી સાથે કરો છો? હે, કરો છો? ખૂબ સરસ. તો આજે પણ હું તમારા માટે એવો જ એક નાનકડું જાદુ લઈને આવી છું, જે તમારે પાછું મમ્મી સાથે કરવાનું છે. તો આપણે જોઈએ કે એ જાદુ કરવા માટે કઈ વસ્તુની જરૂર પડશે. એક કાચનો ગ્લાસ, એક મીણબત્તી, મીણબત્તીને મૂકવા માટે ડીશ અને એક માચીસ. બસ આટલી વસ્તુથી આપણે નવું જાદુ કરવાના છે. તો જોઈએ જાદુ. હવે આપણે આટલી તૈયારી તો કરી લીધી બરાબર, પણ આગળ શું કરવાનું છે તે તમે બરાબર ધ્યાનથી જોજો. હા, પહેલા હું આ ડીશમાં રહેલી મીણબત્તીને માચીસથી સળગાવું છું. બરાબર, મીણબત્તી સળગી ગઈ છે. જોયું કેવી સરસ સળગે છે? એ ઓલવાતી નથી. હવે હું શું કરવાની છું ખબર? તમે મને કહેશો કે હવે હું શું કરીશ? હા, તમે સાચું જ વિચારો છો. આ કાચનો ગ્લાસ છે તે હું મીણબત્તી ઉપર મૂકીશ તો એને હવા મળતી બંધ થઈ જશે. અત્યારે આ મીણબત્તી શાના માટે સળગે છે? તેને આજુબાજુની હવા મળી રહી છે તેથી સળગે છે. પરંતુ આ કાચનો ગ્લાસ હું મીણબત્તી પર ઊંધો મૂકી દઈશ એટલે મીણબત્તી બંધ થઈ જશે, સળગતી બંધ થઈ જશે. એવું શાના માટે બને? કારણ કે તેને હવા મળતી બંધ થઈ જાય છે. તો જોવું છે ને જાદુ? જુઓ, આ કાચનો ગ્લાસ હું મીણબત્તી પર ઊંધો મૂકું છું. થોડી વાર પછી જોજો, હા, મીણબત્તી સળગતી બંધ થઈ જશે. દેખાય છે મિત્રો તમને? ધીરે ધીરે એ બંધ થઈ ગઈ. જોયું તમે? શાના માટે? કારણ કે આપણે કાચનો ગ્લાસ ઊંધો મૂક્યો તેથી અંદર હવા જઈ શકતી નથી. અને મીણબત્તીને કે અગ્નિને સળગવા માટે શું જોઈએ છે? હવા જોઈએ છે. બરાબર ને? ગ્લાસ ઊંધો મૂક્યો એટલે શું થયું? મીણબત્તી સળગતી બંધ થઈ ગઈ. તો મજા આવી ને જાદુ કરવાની? આ જાદુ તમારે તમારી મમ્મી સાથે કરવાનું છે, એકલા કરવાનું નથી. સમજ્યા ને? બાય.